આપણે જ્યારે બાઇબલમાં નવા કરારના વિભાગમાં આવેલ હિબ્રુઓને પત્રનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ તો આપણે એનો પરિચય પ્રાપ્ત કરીએ હવે આ જે હિબ્રુઓને પત્ર છે બાઇબલમાં નવા કરારના વિભાગમાં એ એટલો બધો મહત્ત્વનો છે કે એને નવા કરારના વિભાગમાં આવેલ રોમનોને પત્રના સ્તરનો ગણવામાં આવે છે રોમનોને લખેલા પત્રથી અન્ય કોઈ પણ પત્ર ચઢ્યાતો નથી અને આ ભવ્ય એવા હિબ્રુઓને પત્રનો પરિચય આપણે યોગ્ય રીતે મેળવવો જ જોઈએ બાઇબલમાં તમે જુઓ મિત્ર તો બાઇબલમાંના નવા કરારના વિભાગમાં પ્રભુ ઈસુખ્રિસ્ત વિશે જે ખ્યાલ આપવામાં આવ્યો છે એનાથી કંઈક કેટલેય દરજ્જે આજનો માનવ સમાજ ઉતરતા ખ્યાલો ધરાવે છે પ્રભુ સુખ્રિસ્ત વિશે અને એટલે હિબ્રુ અને પત્રનું વર્તમાન સમયમાં અનેક ગણો વિશિષ્ટ મહત્ત્વ છે કોઈ કે કહ્યું છે કે માનવ સ્વભાવ વિશે કોઈ ઉત્તમ બાબત જણાવવી હોય તો એમ કહી શકાય કે કોઈ એવી પરિસ્થિતિ ઊભી થાય જ્યારે તેને ઉકેલવા માટે કોઈ કે તેના મિત્રો માટે શહીદ થવું પડે ત્યારે કોઈ વીર પુરુષ ચોક્કસ આગળ આવે છે મોડો કે વહેલો અને પોતાની જાતને શહાદત માટે આગળ કરી દે છે ઝેરનો પ્યાલો ગટગટાવનાર કોઈ સોક્રેટીસ છાતી પર બંદૂકની ગોળી ખમનાર કોઈ ગાંધીબાપુ પર લટકી જનાર હું મિત્ર આ વિધાન ઉપર ચર્ચા કરવા માંગતો નથી પરંતુ આ વિધાન સાંભળીને તરત જ કહી શકું છું કે પ્રભુ ઈસુખ્રિસ્તને એ રીતે મૂલવવા એ ઈશ્વર નિંદા સિવાય બીજું કંઈ જ નથી આપણે બહુ જ સુયોગ્ય રીતે સોક્રેટિસ કે ગાંધીબાપુ વિશે આપણા મંતવ્યો આપી શકીએ પરંતુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણું મંતવ્ય આપતી વખતે આપણે મિત્ર બાઇબલમાંના નવા કરારમાં પ્રભુ ખ્રિસ્તને જે રીતે રજૂ કરવામાં આવ્યા છે એ હકીકતો ધ્યાનમાં રાખવી જોઈએ ઈસુ ખ્રિસ્તના વ્યક્તિત્વની જે અજોડતા બાઇબલ દર્શાવે છે એનાથી વિરુદ્ધનું ઈસુ ખ્રિસ્ત વિશેનું મંતવ્ય સત્યથી વેગળું હોય છે એમાં સચ્ચાઈ નથી હોતી આ હિબ્રુઓને પત્ર માટે આ એક જબરજસ્ત શરૂઆત છે મિત્ર પ્રથમ માનવ આદમથી શરૂ કરીને મોશે નામના માણસ સુધી પચીસસો વર્ષો દરમિયાન અને મોશેથી શરૂ કરીને માલાખી નામના માણસ સુધી અગિયારસો વર્ષો દરમિયાન માણસો સાથે ઈશ્વર વતી ઈશ્વરના સંદેશવાહકો એટલે કે પ્રબોધકો વાત કરતા હતા પરંતુ છત્રીસો વર્ષોના અંતે તેઓએ આપેલું ઈશ્વરનું પ્રકટીકરણ એ આંશિક હતું એ પછી મિત્ર ચારસો વર્ષોના મૌન સમયગાળા બાદ સમયની સંપૂર્ણતાએ ઈશ્વરે સ્વર્ગમાંથી પોતાના પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને પૃથ્વી ઉપર મોકલી દીધા અને આ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ઈશ્વરનું પ્રકટીકરણ સંપૂર્ણ છે આંશિક નહીં પૂરેપૂરું હિબ્રુ અને પત્રમાં તમે જોશો મિત્ર તો પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરતા વિશ્વાસીઓની માન્યતાના કેટલાક મુખ્ય સિદ્ધાંતોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને એ કારણથી હિબ્રુ અને પત્ર બાઇબલમાં નવા કરારમાંના સૌથી વધુ મહત્વના એક પુસ્તક છે એમાં બહુ જ અમર્યાદ મહાન સૌંદર્ય સમાયેલું છે હિબ્રુઓને પત્ર વાંચવો એટલે સ્વયં સ્વર્ગના વાતાવરણમાં શ્વાસોચ્વાસ કરવો આ હિબ્રુઓને પત્રનો અભ્યાસ કરવો એટલે પૌષ્ટિક આત્મિક આહાર લેવો હિબ્રુ અને પત્રના શિક્ષણને આધીન થવું એટલે વિશ્વાસી તરીકેના વિશ્વાસમાં અને ખુદ પ્રભુ ખ્રિસ્તના જ્ઞાનમાં અપરિપક્વ અવસ્થામાંથી પરિપક્વ બનવું આ બધું કરવું એટલે સંપૂર્ણતા તરફ આગળ વધવું હિબ્રુ અને પત્રનો વિષય મિત્ર તમે જોશો તો પ્રભુ ઈસુખ્રિસ્તને તેમના પ્રમુખ યજ્ઞકાર પદમાં પ્રદર્શિત કરવા એ છે નવાકારણમાં આપણે જોઈએ મિત્રો આ એકમાત્ર પુસ્તક છે જે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આ રીતે રજૂ કરે છે પ્રમુખ યજ્ઞકાર તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું પ્રમુખ યજ્ઞકાર પદ એ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સર્વોચ્ચ મહિમા છે સર્વોત્તમ ગૌરવ છે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના પુત્ર તરીકે ખ્રિસ્ત માનવી તરીકે ઈસુ ખ્રિસ્ત પોતે દ્રાક્ષાવેલો છે અને ઇઝરાયેલી પ્રજા ઓલિવ છે કારણ કે ઈશ્વરે પોતાના જે લોકને અગાઉથી જાણ્યા છે તેમને ઈશ્વર ત્યજી દેશે નહીં હિબ્રુ અને પત્ર દ્વારા મિત્ર એ મહાન સત્ય શું સ્પષ્ટ થાય છે કે હિબ્રુ વ્યક્તિ જ છે અને જ્યારે કોઈ હિબ્રુ વ્યક્તિ વિશ્વાસી બને છે એટલે કે પ્રભુ સુખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે મુક્તિદાતા તરીકેનો ત્યારે તે હિબ્રુજ રહે છે અને એ રીતે જ્યારે કોઈ પણ દેશની કોઈ પણ વ્યક્તિ ઈશ્વરનું સંતાન બને છે ત્યારે તેની રાષ્ટ્રીયતા સહેજ પણ બદલાઈ જતી નથી મિત્ર પરંતુ એથી એ વિશ્વાસીઓના સમૂહમાં એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાર્વત્રિક મંડળીમાં પ્રવેશ કરે છે આજે મિત્ર ઈશ્વર યહુદી તેમજ બિન યહૂદી બંને પ્રકારના લોકોમાંથી લોકોને પોતાની પાસે બોલાવી રહ્યા છે એમનું નામ પ્રાપ્ત કરવા માટે ઈશ્વરનું નામ પ્રાપ્ત કરવા માટે જ્યારે ઈશ્વરનો આ હેતુ પરિપૂર્ણ થઈ જશે મિત્ર ત્યારે ઈશ્વર પોતાની મંડળીને આ દુનિયામાંથી ઉપર ઉંચકે લેશે અને એ પછી ઈશ્વર ઇઝરાયેલી પ્રજા માટેનો પોતાનો હેતુ પરિપૂર્ણ કરવા તરફ આગળ વધશે યરસામાં ઈશ્વર ઇઝરાયેલી પ્રજાને આપેલા પોતાના બધા જ વચનો પરિપૂર્ણ કરશે અને એમની મારફતે એ સમયની બિનયહૂદી દુનિયા માટેના વચનો પણ ઈશ્વર પરિપૂર્ણ કરશે હવે મિત્ર હિબ્રુ અને પત્રના લેખક વિશે આપણે વિચાર કરીએ તો હિબ્રુઓને પત્રના લેખક વિશે જુદા જુદા સાક્ષરો એકમત થઈ શકતા નથી પરંતુ એવા કેટલાક પુરાવાઓ મળી આવે છે જે પરથી એવું લાગે છે કે હિબ્રુઓને પત્રનો લેખક પ્રેષિત પાઉલ છે બાઇબલની બહારના તેમજ અંદરના બંને જાતના પુરાવાઓ હિબ્રુઓને પત્રના લેખક તરીકે પ્રેષિત પાઉલ તરફ આંગળી જીતે છે તમે હિબ્રુ અને પત્રના દસમા અધ્યાયની ચોત્રીસમી કલમ જોશો તો જોઈ શકશો કે હિબ્રુઓને પત્રનો લેખક હંમેશા બંધનોમાં હતો કેદમાં હતો અને આપણે એ જાણીએ છીએ મિત્ર કે પ્રિષિત પાઉલ પણ કેદમાં હતો હવે આ પત્ર હિબ્રુ અને પત્ર એના તેરમા અધ્યાયની ચોવીસમી કલમ પ્રમાણે ઇટાલીમાંથી લખાયો હતો અને આપણે જાણીએ છીએ કે પ્રિષિત પાઉલ પણ ઇટાલીમાં હતો હિબ્રુ અને પત્રના તેરમા અધ્યાયની ત્રેવીસમી કલમ તમે જુઓ મિત્ર તો એ કલમ પ્રમાણે હિબ્રુ અને પત્રના લેખકનો સહકાર્યકર તિમોથી હતો અને આપણે એ પણ જાણીએ છીએ કે તિમોથી પ્રેસિત પાઉલનો સહકાર્યકર હતો આ હિબ્રુ અને પત્રમાંનું લખાણ તમે જુઓ તો પ્રેષિત પાઉલની લખાણ શૈલી જેવું જ છે પિતરે લખેલો બીજો પત્ર એના ત્રીજા અધ્યાયની પંદર અને સોળ કલમ તમે જુઓ તો એમાં એવું લાગે છે મિત્ર કે પ્રેષિત પીતર હિબ્રુ અને પત્રના લેખક તરીકે પ્રેષિત પાઉલને ઓળખાવે છે આપણે જેમ જેમ મિત્ર આગળ વધીશું તેમ તેમ આ બાબત પ્રત્યે હું તમારું ધ્યાન દોરતો રહીશ હવે હિબ્રુ અને પત્ર ક્યારે લખાયો એ સમય મિત્ર બહુ જ મહત્વનો છે કારણ કે એના લેખક સાથે તેનો ખાસ સંબંધ છે તમે હિબ્રુ અને પત્ર વાંચશો એટલે તમને જણાશે કે હિબ્રુ અને પત્ર જ્યારે લખાયો હતો ત્યારે યરૂમ મંદિર હજી તેના પાયા ઉપર ઊભું હતું આનો અર્થ એ થયો કે આ પત્ર સાલ લખાયો હોવો જોઈએ પાઉલ આ અગાઉ મૃત્યુ પામ્યો હતો મારું માનવું છે કે હિબ્રુઓને પત્ર પ્રિષિત પાઉલ દ્વારા લખાયો અને ઈસવીસન સિત્તેર ની સાલ પહેલા એ લખાયો હતો આપણે જોઈએ મિત્ર તો રોમનોને લખેલો પત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની જરૂરિયાત પ્રગટ કરે છે જ્યારે હિબ્રુઓને લખેલો પત્ર ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની સર્વોચ્ચતા પ્રગટ કરે છે આ વિચાર હિબ્રુઓને પત્રમાં સળંગ રજૂઆત પામે છે અને એ સરખામણીયુક્ત શબ્દો વધારે સારું એ શબ્દો દ્વારા પ્રદર્શિત થાય છે જે કુલ તમે જોશો તો તેર વખત આવે છે હિબ્રુઓને પત્ર દર્શાવે છે કે માનવી માટે ઈશ્વરનો નિયમ સારો હતો પરંતુ પ્રભુ સુખ્રિસ્ત દ્વારા ઈશ્વરની કૃપા વધારે સારી છે અને આપણને ભાવિમાં મિત્ર જે ગૌરવ મળવાનું છે એ સર્વોત્તમ છે હિબ્રુઓને પત્ર જે વધારે સારું છે એ પ્રદર્શિત કરે છે આ પત્રમાં તમે જોશો તો સંપૂર્ણ શબ્દ સંપૂર્ણ પંદર વખત આવે છે પંદર વખત આ પત્ર આપણા માટે એક પડકારરૂપ પત્ર છે મિત્ર આવો આપણે આમ કરીએ એ શબ્દ પ્રયોગ તમે જોશો તો વખત અને આમ થાવ એ શબ્દો પાંચ વખત જોવા મળે છે હિબ્રુ પત્રમાં ખાસ કરીને વધુ સારો માર્ગ આ બે કલમો રજૂ કરે છે એક તો છે હિબ્રુ અને પત્રના ત્રીજા અધ્યાયની પહેલી કલમ અને બારમા અધ્યાયની ત્રીજી કલમ આપણે પ્રથમ ત્રીજા અધ્યાયની પહેલી કલમ જોઈએ મારા પવિત્ર ભાઈઓ તમને પણ ઈશ્વરે આમંત્રણ આપ્યું છે આપણે પ્રગટ કરીએ છીએ તે વિશ્વાસના મુખ્ય યજ્ઞકાર થવા માટે જેમને ઈશ્વરે મોકલ્યા તેવા ઈસુ ખ્રિસ્તનો વિચાર કરો આપણે મિત્ર આ કલમ પ્રમાણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વિચાર કરવાનો છે પ્રભુ ખ્રિસ્તની તુલના કરવાની છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો ખ્યાલ કરવાનો છે એ પછી તમે બારમાં અધ્યાયની ત્રીજી કલમ મારી સાથે સાથે જુઓ હિબ્રુ લોકોને લખેલો પત્ર એના બારમાં અધ્યાયની ત્રીજી કલમ તમે જુઓ લખ્યું છે ઈસુએ પાપીઓનો કેવો મોટો વિરોધ સહન કર્યો તેનો તો વિચાર કરો અને પત્રનો અભ્યાસ કરતી વખતે મિત્ર આપણને આ જ બાબત કરવા મળશે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે વિચાર કરવાના છે મને ખાતરી થઈ છે મિત્ર કે દરેક માણસે આ અત્યંત મહત્વનું કાર્ય કરવું જ જોઈએ પ્રભુ ખ્રિસ્ત વિશે વિચાર કરવો જ જોઈએ જાણીએ છીએ મિત્ર કે વિચારશીલ માનવી પોતાના નાણાંના મૂલ્યના પ્રમાણમાં ખરીદી કરતા હોય છે ખરું કે નહીં એમને પોતાના નાણાંનું યોગ્ય વળતર મળી શકે એ ધ્યાનમાં રાખીને તેઓ પોતાના નાણાંના બદલામાં શ્રેષ્ઠ વસ્તુ ખરીદતા હોય છે ડાપણયુક્ત માતા પિતા પોતાના બાળકો માટે સર્વોત્તમ ઈચ્છા રાખતા હોય છે તેઓ પોતાના બાળકોને શારીરિક માનસિક અને આત્મિક રીતે સુયોગ્ય અને પૂરતા પ્રમાણમાં પોષણ આપતા હોય છે નિષ્ઠાવાન વ્યક્તિનો વિચાર કરો એ શું કરે છે એ પોતાના સમયનું પોતાના કૌશલ્યનું અને પોતાના નાણાંનું ઉત્તમો ઉત્તમ રોકાણ કરવા ઈચ્છે છે દરેક ક્ષેત્રમાં આનાથી ઉતરતી કક્ષાનો સ્વીકાર કરવો એટલે બગાડ કરવો મૂર્ખામી કરવી અને બે જવાબદાર બની રહેવું એવો અર્થ થાય આમ છતાં તમે જુઓ મિત્રો તો માનવી કુદરતી રીતે જે સરળ છે અને આરામદાયક છે એના તરફ જ ખેંચાતો હોય છે યહૂદી ધર્મ કોઈ ઉતરતી કક્ષાનો કે સરળ ધર્મ નહોતો ઈશ્વર રચિત યહૂદી ધર્મ સર્વશ્રેષ્ઠ હતો જેમાં સત્ય સનાતન ઈશ્વરની સાચી આરાધના ભક્તિ અને ઈશ્વરને સાચું સમર્પણ પ્રદર્શિત થતું હતું ઈશ્વરના નિયમો એ ઈશ્વરે આપેલા વિધિઓએ અને ઈશ્વરના સંદેશવાહકો અથવા તો પ્રબોધકોએ ઈશ્વરના વચનો પ્રગટ કર્યા એનું વર્ણન કર્યું એ રજૂ કર્યા અને પાપોની માફી તથા ઉદ્ધારનો માર્ગ પ્રગટ કર્યો પરંતુ ઈશ્વરના નિયમની પરિપૂર્ણતા રૂપે અને ઈશ્વરના સંદેશવાહકો અથવા તો પ્રબોધકોએ કરેલી ભવિષ્યવાણીઓની પરિપૂર્ણતા રૂપે પ્રભુ સુખ્રિસ્ત પૃથ્વી ઉપર આવ્યા અને પ્રભુ સુખ્રિસ્તે પાપ ઉપર મરણ ઉપર અને શતાન ઉપર વિજય પ્રાપ્ત કર્યો અને ઈશ્વર પાસે આવવા આડે જે કંઈ અવરોધો હતા એ બધા જ મનુષ્ય માટે તોડી પાડ્યા અને હવે માનવી માટે વિનામૂલ્ય ભેટ સ્વરૂપ અનંત જીવન ઉપલબ્ધ બનાવ્યું અને દુષ્કર્મોના બંધનોમાંથી પાપોની માફી પ્રભી સુખ્રિસ્તે ઉપલબ્ધ કરી યહૂદીઓ માટે આ સંદેશ સ્વીકારવો બહુ જ અઘરો હતો જોકે યહૂદીઓએ સદીઓથી મસીહ એટલે કે માનવીના અજોડ ઉદ્ધારકની આશા સેવી હતી પરંતુ તેઓ પરંપરાગત આરાધના ભક્તિ અને પરંપરાગત વિચારોમાં સખત અટવાયેલા હતા પ્રભુ સુખ્રિષ્ણને અનુસરવું એટલે એમના માટે એમનો ભવ્ય વારસો ફેંકી દેવો અને તેમના પ્રગાઢ શાસ્ત્રને વિમુક્ત કરવો એવો અર્થ થતો હતો બહુ જ સાવચેતી રાખીને અને મનમાં શંકા કુશંકા પ્રશ્નો રાખીને આ યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સાંભળતા હતા પરંતુ મોટા ભાગના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તના શુભ સંદેશનો સ્વીકાર નહોતા કરતા એને તો એ લોકો વાયકા ગણાવીને તેને નષ્ટ કરવાનો પ્રયત્ન કરતા હતા જેમણે જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો મસીહ તરીકે માનવીના અજોડ ઉદ્ધારક તરીકે પોતાના મુક્તિદાતા તરીકે સ્વીકાર કર્યો એ લોકો અવારનવાર તેમની પરિમિત ધાર્મિક પરંપરાઓમાં લપસી પડતા હતા યહૂદી લોકોની વાત કરીએ છીએ આપણે અને મિશ્ર માન્યતાઓમાં જીવવાનો પ્રયત્ન કરતા હતા એટલે હિબ્રુઓને પત્ર યહુદીઓને ઉદ્દેશીને લખવામાં આવેલો સર્વોત્તમ શાસ્ત્ર ભાગ છે કારણ કે એ સમયે યહૂદી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મૂલ્યાંકન અનુભવી રહ્યા હતા હિબ્રુઓને પત્રનો સંદેશ એ છે કે ઈસુ ખ્રિસ્ત વધુ સારા છે ખ્રિસ્તિત્વ ચઢિયાતું છે ઈસુ ખ્રિસ્ત સર્વોચ્ચ છે અને માનવીના ઉદ્ધાર માટે માનવીની મુક્તિ માટે સંપૂર્ણ રીતે પૂરતા છે અને પત્રના આરંભમાં એ સત્ય ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે જૂનો યહૂદી ધર્મ અને નવું ખ્રિસ્તીત્વ એ બંને ઈશ્વર દ્વારા પ્રગટ કરાયેલા ધર્મો છે હિબ્રુ લોકોને લખેલા પત્રના પહેલા અધ્યાયની એકથી ત્રણ કલમ પ્રમાણે અને એ પછી તમે જુઓ તો પહેલાં અધ્યાયની ચોથી કલમથી દસમા અધ્યાયની અઢારમી કલમ સુધીના સૈદ્ધાંતિક વિભાગમાં લેખક બતાવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના દૂતો કરતાં કઈ રીતે ચઢ્યાતા છે ત્રીજા અધ્યાયની પહેલી કલમ અને તેરમી કલમમાં કઈ રીતે આગેવાનોથી ચડ્યાતા છે અને ચોથા અધ્યાયની ચૌદમી કલમથી અઠ્યાવીસ કલમમાં કઈ રીતે યજ્ઞકારોથી ચડ્યાતા છે આઠમા અધ્યાયની એકથી તેર કલમો દર્શાવે છે કે યહુદ ધર્મ કરતાં ખ્રિસ્તીત્વ ઉચ્ચતર છે કારણ કે ખ્રિસ્તીત્વમાં માનવી સાથેનો ઈશ્વરનો વધુ સારો કરાર છે આગળ આપણે જોઈએ તો હિબ્રુ લોકોને લખેલા પત્રના નવમાં અધ્યાયની એક થી દસ કલમ પ્રમાણે એમાં ઈશ્વરનું વધારે સારું નિવાસ સ્થાન બતાવવામાં આવ્યું છે નવમા અધ્યાયની અગિયારમી કલમથી દસમા અધ્યાયની અઢારમી કલમ પ્રમાણે એમાં માનવીના પાપોનો દંડ ભરપાઈ કરવા માટેનું વધારે પૂરતું સંપૂર્ણ બલિદાન બતાવવામાં આવ્યું છે હિબ્રુ અને પત્રનો લેખક ખ્રિસ્તીત્વની સર્વોચ્ચતા સ્થાપિત કર્યા બાદ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અનુસરવા માટે વ્યવહારુ સૂચનાઓ આપે છે વિશ્વાસીઓને તેમના નવા વિશ્વાસને વળગી રહેવા માટે ભારપૂર્વક બોધ કરે છે એકબીજાને ઉત્તેજન આપવા પ્રોત્સાહિત કરે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનની આશા રાખવા પ્રેરણા આપેશ છે દસમા અધ્યાયની ઓગણીસ થી પચીસ કલમો અને પછી છવ્વીસ થી એકત્રીસ કલમોમાં વિશ્વાસીઓને ઈસુ ખ્રિસ્તના બલિદાનનો નકાર કરવાના વલણ સામે ચેતવણી આપવામાં આવી છે હિબ્રુ લોકોને લખેલા પત્રના દસમાં ઓગણચાળીસ કલમોમાં આપણે જોઈશું તો ઈસુ ખ્રિસ્તને વફાદાર રહેવાથી મળનાર પુરસ્કાર બતાવવામાં આવ્યો છે પછી લેખક વિશ્વાસથી કઈ રીતે જીવવું એ આપણને સમજાવે છે આ માટે લેખક હિબ્રુ લોકોને લખેલા પત્રના અગિયારમાં અધ્યાયની એકથી ચાલીસ કલમોમાં થયેલી પ્રજાના ઇતિહાસમાં રહેલ વિશ્વાસુ વફાદાર લોકોના ઉદાહરણો આપે છે અને બારમા અધ્યાયની એકથી સત્તર કલમોમાં લેખક દૈનિક જીવન માટે ઉત્તેજન આપીને પડકાર આપે છે આગળ અઢારથી ઓગણત્રીસ કલમમાં જૂના કરાર સાથે નવા કરારની સરખામણી કરીને લેખક આ વિભાગને સમાપ્ત કરે છે તેરમા અધ્યાયની એકથી સત્તર કલમોમાં લેખક નૈતિક પડકાર આપીને અઢાર અને ઓગણીસ કલમમાં પ્રાર્થના માટે વિનંતી કરીને અને વીસથી પચીસ કલમોમાં કુશળતા પાઠવી આશીર્વચન ઉચ્ચારી પત્ર સમાપ્ત કરે છે તમે મિત્ર તમારા જીવન માટે ગમે તે બાબતને મહત્વની ગણતા હો પરંતુ ખાતરી રાખજો કે ઈસુ ખ્રિસ્ત એ બધાથી વધારે સારા છે ઈસુ ખ્રિસ્ત ઈશ્વરનું સંપૂર્ણ પ્રગટીકરણ છે માનવીના પાપો માટેનું અંતિમ અને સંપૂર્ણ બલિદાન છે અનુકંપાથી ભરપૂર અને તમને સમજાવનાર મધ્યસ્થ અને અનંત જીવન માટેનો એકમાત્ર માર્ગ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે હિબ્રુઓને અને પત્રમાં તમને ઈશ્વરના દ્રષ્ટિબિંદુથી ઇતિહાસ અને માનવ જીવન જોવા મળશે મિત્ર તમે ઈસુ ખ્રિસ્તને સંપૂર્ણ રીતે કોઈ પણ પ્રકારના સંકોચ વગર તમારી જાતનું સમર્પણ કરી શકો છો મિત્ર આનાથી ઉતરતી કોઈ પણ બાબત સ્વીકારશો નહીં હિબ્રુઓને અને પત્રની હારદરૂપ કલમ પહેલા અધ્યાયની ત્રીજી કલમ છે જે ઘોષિત કરે છે જુઓ કે ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરના ગૌરવનો પ્રકાશ છે તે ઈશ્વરના સત્વની આ બેહુબ પ્રતિમા છે અને પોતાના સામર્થ્યવાન શબ્દ દ્વારા આખા વિશ્વને ધરી રાખે છે પ્રભુ ખ્રિસ્તે માણસોને પાપથી મુક્ત કર્યા પછી તે સ્વર્ગમાં ઈશ્વરની જમણી તરફ બિરાજેલા છે હિબ્રુને પત્રના બે વિભાગ પાડી શકાય પહેલા અધ્યયની પહેલી કલમથી અઢારમી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની સર્વોચ્ચતા પ્રદર્શિત કરવામાં આવીશ અને હિબ્રુઓને પત્રના દસમા અધ્યાયની ઓગણીસમી કલમથી તેરમા અધ્યાયની પચીસમી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસની સર્વોચ્ચતા પ્રદર્શિત કરવામાં આવીશ હવે મિત્રો આપણે હિબ્રુઓને પત્રમાં સમાયેલ મુખ્ય વિષયનો જરા વિચાર કરીએ સૌ પ્રથમ ઈસુ ખ્રિસ્ત સર્વોચ્ચ છે એ મુખ્ય વિષય છે હિબ્રુઓને પત્ર ઈશ્વર તરીકે ઈસુ ખ્રિસ્તની સાચી ઓળખાણ આપે છે ઈસુ ખ્રિસ્ત અંતિમ આખરી અધિકારી છે ઈસુ ખ્રિસ્ત કોઈ પણ ધર્મ કરતા કે કોઈ પણ દેવદૂત કરતા ખ્રિસ્ત ઈશ્વરનું સંપૂર્ણ પ્રકટીકરણ છે ઈસુ ખ્રિસ્ત એકલા જ માનવીના પાપ માફ કરી શકે છે કારણ કે કૃષ પર માનવી મતી માનવીના પાપનો દંડ ભરપાઈ કરવા પ્રભુ ઈસુ ખ્રિસ્તે મૃત્યુ સહન કર્યું અને માનવી માટે દુષ્કર્મોના બંધનોમાંથી પાપોની શિક્ષામાંથી ઉદ્ધાર અથવા તો મુક્તિ બલિદાન આપીને સિદ્ધ કરી છે એટલે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી માનવી ઈશ્વરની શાંતિનો અનુભવ કરી શકે છે અને જીવનનો સાચો અર્થ પણ મેળવી શકે છે મિત્ર હિબ્રુઓને પત્રનો બીજો મુખ્ય વિષય છે પ્રમુખ યજ્ઞકાર હવે જૂના કરારના સમયમાં બાઇબલમાં જે જૂના કરારનો સમય છે ને એમાં મુખ્ય યજ્ઞકાર ઈશ્વર સમક્ષ યહૂદી લોકો માટે મધ્યસ્થી કરતો હતો હવે તો ઈસુ ખ્રિસ્ત આપણી અને ઈશ્વર વચ્ચેની કડી છે ઈશ્વર પાસે પહોંચવાનો આ સિવાય બીજો કોઈ માર્ગ નથી આપણા માટે ઈસુ ખ્રિસ્ત નિષ્કલંક નિષ્પાપ જીવન જીવ્યા હોવાથી એ આપણા પાપોનો દંડ ભરપાઈ કરવા માટે સંપૂર્ણ અને એકમાત્ર અવેજ બન્યા ઈશ્વર સમક્ષ આપણે માટે મધ્યસ્થી કરવા માટે ઈસુ ખ્રિસ્ત આપણા સંપૂર્ણ સુયોગ્ય મધ્યસ્થ છે ઈસુ ખ્રિસ્ત આપણને ઈશ્વર સાથે સીધા સંબંધમાં લાવવાની ખાતરી આપે છે મિત્ર ઈશ્વર પિતા સમક્ષ આપણે માટે ઈસુ ખ્રિસ્ત મધ્યસ્થી કરતા હોવાથી આપણે આપણી જરૂરિયાતો માટે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે આવી શકીએ છીએ હવે હિબ્રુ અને પત્રનો જે ત્રીજો મુખ્ય વિષય છે એ બલિદાન બલિદાન છે જૂના કરારમાં જે બધા બલિદાનો હતા એમની ઈસુ ખ્રિસ્તનું બલિદાન અંતિમ પરિપૂર્ણતા હતી મિત્ર